ધોરણ સાત વિજ્ઞાન ચેપ્ટર પાંચમું એસિડ બેઝ અને ક્ષાર. જેવી રીતે કુદરતી સૂચકમાં લિટમસ પત્ર વડે જોયું એવી જ રીતે હળદરમાં થશે. તેમાં શું થશે, એક કાગળ છે તેમાં હળદરની જે લુગદી હોય તેને પાથરી અને પછી સૂકવી દેવામાં આવે છે અને આ હળદર છે સ્વભાવે એસિડિક હોય છે, તેથી બેઝિક પદાર્થમાં તેનો રંગ અલગ દર્શાવે છે. હવે છે જાસૂદના ફૂલનો સૂચક તરીકે ઉપયોગ. જાસૂદના ફૂલની થોડી પાકળીઓ ભેગી કરવાની, પછી એને બીકરમાં મૂકી દેવાની, ગરમ કરવાનું, પછી જે મિશ્રણ મળશે રંગીન પાણી તે શું કહેવાશે, જાસૂદના ફૂલનો સૂચક. તો જુઓ, જાસૂદનો ફૂલ છે એનો સૂચક એસિડમાં લાલ રંગ અથવા તો ગુલાબી રંગ દેખાડે છે અને બેઝમાં કેવું દેખાડશે, લીલા રંગનું. હવે એના માટેની અહીંયા કસોટીનું દ્રાવણ છે તો અસર થશે કે નહીં એનું જોવાનું છે. તો લીંબુનો રસ છે તો અસર થશે, પછી નારંગીનો રસ છે તો એની પણ અસર થશે, વિનેગર છે તો અસર થશે નહીં, મિલ્ક ઓફ મેગ્નેશિયા છે એમાં અસર થશે. એટલે કઈ રીતની અસર થશે અહીં નોંધમાં લખવાનું. લીંબુનો રસ છે તો કેવી અસર થશે, કલર બદલશે, કેમ કે જેટલા એસિડિક પદાર્થ છે તેમાં કેવો રંગ દેખાડશે, ગુલાબી, અને જેટલા બેઝિક પદાર્થ છે તેમાં કેવો રંગ દર્શાવશે, લીલા રંગ. આમાં જે ચોકડી છે તે બધા કેવા છે, એસિડિક છે, જે એટલે રેડની નિશાની છે તે બધા બેઝિક છે. તો જેટલી રેડની નિશાની છે ત્યાં લીલો રંગ દર્શાવશે, જ્યાં ચોકડી છે ત્યાં ગુલાબી રંગ. એસિડિક, બેઝિક તથા તટસ્થ દ્રાવણો પર સૂચકની શું અસર થાય છે. જાસૂદના ફૂલનું સૂચક એસિડિક દ્રાવણને ઘેરા ગુલાબી રંગ અને બેઝિક દ્રાવણને લીલા રંગનું બનાવે છે. તો થશે ને એવી રીતે. હવે કોફી કથાઈ રંગની છે તે સ્વાદમાં કડવી છે, શું તે એસિડ છે કે બેઝ, જ્યાં સુધી તમે ચાખો નહીં ત્યાં સુધી તેના સ્વાદ વિશે અજ્ઞાત હોવાને લીધે જવાબ આપી શકતા નથી. અહીંયા અમુક પદાર્થ છે, દ્રાવણ છે, તેની લિટમસ પત્ર પર અસર શું છે તે જોવાની છે. મંદ હાઇડ્રોક્લોરિક એસિડ તો અસર થશે, કારણ કે એસિડિક પદાર્થ હોય તો લિટમસ પત્ર પર અસર થશે. મંદ સલ્ફ્યુરિક એસિડ, મંદ નાઇટ્રિક એસિડ અને હળદર પત્ર પર અસર નહીં થાય, કારણ કે તે કેવા છે, એસિડિક. પાછા જાસૂદના ફૂલના દ્રાવણમાં અસર થશે. શું તમે એસિડ વર્ષાથી માહિતગાર છો? એસિડ વર્ષાની હાનિકારક અસરો વિશે સાંભળ્યું છે. વરસાદમાં વધુ માત્રામાં એસિડ પડે તો તેને એસિડ વર્ષા કહેવાય છે. આમ કેવી રીતે થાય છે? તો વરસાદ કાર્બન ડાયોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ જે હવાના પ્રદૂષકો છે તે રીતે મુક્ત થાય છે. જેવા વાયુઓ સાથે ભળીને કાર્બનિક એસિડ બનાવશે, સલ્ફ્યુરિક એસિડ બનાવશે અને નાઇટ્રિક એસિડ બનાવશે. કાર્બન ડાયોક્સાઇડ આ બે વાયુ સાથે ભળીને આવા એસિડ બનાવશે. એસિડ વર્ષા બહુમાળી મકાન, ઐતિહાસિક સ્મારકો અને વનસ્પતિઓ તથા પ્રાણીઓને નુકસાન કરે છે. હવે છે સાવચેતી. પ્રયોગશાળામાં એસિડ તથા બેઝને રાખવા તથા ઉપયોગ લેવા માટે ખૂબ જ કાળજી લેવી આવશ્યક છે, કારણ કે તેઓ કુદરતી રીતે જ ક્ષારણનો ગુણધર્મ ધરાવે છે. તેઓ ચામડીમાં બળતરા ઉત્પન્ન કરે છે અને નુકસાન પણ પહોંચાડે છે. હવે છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, જે એને ચૂનાનું નિતર્યું પાણી કહેવાય. આ બધાની ત્રણેય પ્રકારના લિટમસ પત્રની અસર છે તે આપણે આગળ કરી, કે જો એસિડિક પદાર્થ હોય તો લિટમસ પત્ર પર અસર થાય કે નહીં, એસિડિક. જાસૂદ પત્ર પર કેવો ગુલાબી રંગ મળે પણ હળદર પત્રમાં અસર થશે નહીં, કારણ કે એસિડિક છે. એનું કારણ છે કે હળદર છે તે એસિડ છે.